કોરોનામાં નવરાત્રી સાંભળીને જ અજુગતું લાગે છે, પરંતુ નવરાત્રી સાથે સંકળાયેલા વેપારીઓની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. રાજ્યમાં કોરોનાએ જે રીતે ભરડો લીધો છે અને તેમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેમાં નવરાત્રી યોજવી કે નહીં તે એક ખૂબ મોટો પ્રશ્ન છે. નવરાત્રી પર સરકારનો જે નિર્ણય હોય, પણ નવરાત્રી સાથે જોડાયેલા અનેક નાના મોટા ધંધાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. નવરાત્રીને લઈ કોઈ તૈયારી દેખાતી નથી, ખેલૈયાઓ પણ નિરસ છે, વેપારીઓ દુકાનમાં નવરા બેસી સમય પસાર કરી રહ્યા છે. ઘણો ફરક છે. ગયા વર્ષે અમે એટલા એક્ઝિબિશન કરેલા છે કે થાકી ગયા છીએ. એનઆરઆઈ પણ એટલા આવતા, આ વખતે એનઆરઆઈ તો જોયા નથી, પણ એક્ઝિબિશન કરતા વેપારમાં ઝીરો છે. ગયા વખતે નવરા નતા પડતા કે માલ ઓછો પડતો તો હોય એટલો, આ વખતે કાંઈ જ નથી પડ્યો છે. કોઈ જોઈ છે ભાઈ, જોઈ છે, લઈ જાઓ લઈ જાઓ. મોટા ભાગના ખેલૈયાઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડે અને નિયમો સાથે નવરાત્રીની મંજૂરી આપે. ખેલૈયાઓ પોતાની તૈયારી કરી શકે તે માટે અવનવી ડિઝાઇનના ડ્રેસીસ અને ઓર્નામેન્ટ વેપારીઓ સોશિયલ મીડિયામાં મૂકે છે, પણ કોઈ પ્રતિસાદ નથી. અમારા જૂના જે પણ કસ્ટમર છે કે જે કાયમ લઈએ છીએ, તો અમે વોટ્સઅપથી ગ્રુપ બનાવ્યું છે. એ ગ્રુપથી રોજે રોજ નવી વસ્તુના ફોટા નાખીએ છીએ. એને જે વસ્તુની જરૂરિયાત હોય, જે મુજબ એને જ્યાં લોકેશન નજીક પડે, કાં ઈ કલેક્ટ કરી જાય, કાં અમે કલેક્ટ આપી આવીએ, નહીતર એને કુરિયરથી અમે શિપિંગથી ઘરે પહોંચાડીએ દઈએ છીએ. પણ કસ્ટમર આવતા નથી. આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધતા નવરાત્રી પર ગ્રહણ લાગી શકે છે. હાલ તો મંદીમાં સપડાયેલા વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે નિયમો સાથે સરકાર જો નવરાત્રીને મંજૂરી આપે તો થોડો વેપારમાં તેજી આવી શકે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ચોમાસાની સીઝનમાં દક્ષિણ એશિયાની એકમાત્ર સુરખાબ નગરી વિદેશી પક્ષીઓથી ખીલી ઉઠે છે. સારા વરસાદ પડતા જ કચ્છનું જાણે કે અફાટ દરિયો લાગી રહ્યું છે, અને અહીં આવેલા વિદેશી સુરખાબ પક્ષીઓ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કચ્છ એટલે દક્ષિણ એશિયાની સૌથી મોટી અને એકમાત્ર સુરખાબ નગરી. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. કચ્છમાં સારા વરસાદ બાદ નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે. કચ્છનું રણ પણ દરિયા સમાન ભાસી રહ્યું છે, ત્યારે અનુકૂળ વાતાવરણ અને ખોરાક મળતા જ વિદેશી પક્ષીઓ પણ કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. કચ્છનો જિયોગ્રાફિકલ એરિયા બહુ મોટો છે અને વસ્તીનું પ્રમાણ ઓછું છે, જેના કારણે નોન ડિસ્ટર્બ એરિયા ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે. આ ઉપરાંત દરિયા કિનારામાં ઘણા આઇલેન્ડ વિસ્તાર પણ આવેલા છે અને ત્યાં આગળ ખોરાક સારો મળી રહે છે, અને એને જોઈતું પ્રોપર માળા બનાવવા માટે શું એને પ્રોપર હેબિટેટ એરિયા જોઈએ, તો એ હેબિટેટ એરિયા પણ મળી રહે છે અને મીઠું પાણી પણ મળી રહેતું હોય છે. તો આ વર્ષે આ સારી સ્થિતિના કારણે કચ્છમાં આ વખતે ખૂબ લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવે તેવી શક્યતા રહી. રાપરના શિરાણી વાંઢીથી લઈ અમરાપર સુધી આશરે 13-14 કિલોમીટરના વિસ્તારોમાં સુરખાબનો જમાવડો છે. ભાંજરા ડુંગર અને કાળા ડુંગરની વચ્ચે અંડાબેટ થવા હંજબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં માદા સુરખાબ ઈંડા મૂકે છે, અને અહીં જ તેઓ બચ્ચાનો ઉછેર પણ કરતા હોય છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે અહીં આશરે 10 લાખથી વધુ સુરખાબ આવી પહોંચે છે. અંડાબેટ વિસ્તાર છે જે ખાવડા નજીક આવેલો છે, ત્યાં 1.5 લાખથી વધારે સંખ્યામાં ફ્લેમિંગો આવી ચૂક્યા છે તેવી માહિતી મળી રહી છે. તો બીજી બાજુ રાપર વિસ્તારમાં પણ લાખોની સંખ્યામાં સુરખાબે પડાવ નાખ્યો છે. આપને ધ્યાનમાં છે કે જે રીતે લોકડાઉન હતું ત્યારે મુંબઈના ક્રિક વિસ્તારમાં લાખોની સંખ્યામાં લેઝર ફ્લેમિંગો એટલે કે નાનો હંજ જે ફૂલ ગુલાબી પક્ષીઓ જોવા મળ્યા હતા, તે બચ્ચા કચ્છમાં જન્મ્યા હતા. આ વર્ષે ચોમાસા બાદ તેઓ કચ્છમાં આવી ચૂક્યા છે, એટલે સ્વાભાવિક બાબત છે સિઝન સારી જવાની છે, અને પ્રજનન કાળમાં તેઓ વિન્ટરિંગ ગ્રાઉન્ડ માટે કચ્છનો રણ પ્રદેશ પસંદ કરતા હોય છે. આ વિસ્તારમાં ક્રિક મારફતે ખારું પાણી આવે છે, જ્યારે વરસાદથી તેમાં મીઠા પાણીનું મિશ્રણ થાય છે. અહીં મોટા પ્રમાણમાં બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોવાથી સુરખાબને પૂરતો ખોરાક પણ મળી રહે છે, અને એ જ મુખ્ય કારણ છે કે કચ્છનો આ વિસ્તાર સુરખાબ માટે સૌથી પસંદગીનું સ્થળ છે.